આજે અમે ગુજરાતના બીજા નંબરે આવેલા સૌથી મોટા વડની વાત કરવા જઈ રહ્યા છીએ, જે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુર ગામે 500 વર્ષ જૂનો અને 2.5 વીઘામાં ફેલાયેલો 40 મીટર ઊંચાઈ ધરાવતો વડ આવેલો છે, જે વડ માકાલી વડથી ઓળખાય છે. અને અહીં પૂનમ સહિત નવરાત્રી વાર તહેવારોમાં હજારોની સંખ્યામાં લોકો દૂર દૂરથી લોકો દર્શનાર્થે આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુરા ગામમાં ગુજરાતના બીજા નંબરનું સૌથી મોટું વૃક્ષ આવેલું છે. આ વડ 2.5 વીઘા જમીનમાં ફેલાયેલું છે અને તેની ઊંચાઈ 40 મીટરથી પણ વધારે છે. તો આ વડ મહાકાલી વડથી પણ ઓળખાય છે અને અહીં વડની વડવાયુ નીચે મહાકાલી માતાની સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થયેલી છે. આ વડ દર વર્ષે 3 ફૂટથી વધારે ફેલાય છે અને આ વડ આજુબાજુના ખેડૂતોની જમીનમાં ફેલાયેલું છે, પણ ખેડૂતો તેને ધાર્મિક આસ્થાને લઈને વડને લાખોની જમીન જતી કરે છે. અને અહીં વડને લઈને એવી માન્યતાઓ પણ છે કે કોઈ પણ વ્યક્તિ વડને કોઈ પણ રીતે નુકસાન કરે કે પછી વડનું ડાળું કાપે તો તે વ્યક્તિને અચૂક નુકસાન પહોંચે છે, જેના લીધે કોઈ પણ વ્યક્તિ વડને કાપવાની હિંમત ન કરતા, જેને લઈને વડની આજુબાજુના ખેડૂતો પણ વડને પોતાના ખેતરમાં ફેલાવવા દે છે અને કાપતા પણ નથી. ત્યારે જમીનના હાલ તો વીઘાના 20-25 લાખ ભાવ હોવા છતાં પણ ખેડૂતો વડને કારણે લાખોની જમીન જતી કરે છે. તો વડની નીચે 2 મંદિર આવેલા છે, જેમાં એક મંદિર છે તે બહુ વડની અંદર આવેલું છે અને ત્યારબાદ માતાજીની રજા લઈને મંદિર વ્યવસ્થાપકો દ્વારા સામેની સાઈડમાં માતાજીની મૂર્તિની સ્થાપના કરી છેલ્લા 35 વર્ષથી મંદિરનું નિર્માણ કરાયું છે. આ મંદિર બહુ પુરાણું છે. આ વડને 500-700 સાલ થઈ ગયા. જે માતાજીની 12 મૂર્તિ છે એ સ્વયંભૂ મૂર્તિ છે, પ્રગટ થઈ ગઈ. જે સામેવાળું મંદિર છે અંદર એ મેન જગ્યા માતાજીની છે, પણ માતાજી મંદિર બનાવવા માટે માતાજી બહાર લાવેલા એટલે માતાજી 12થી અંદર ગયા નહીં, રજા ન આપી એટલે ત્યાં અંદર મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરીને બેસાડ્યા. અહીંયા રવિવાર પૂનમે પબ્લિક બહુ યાત્રાળુ આવે છે, જેની આશા પૂરી કરે. માતાજી માનતા કમના પૂરી કરે છે. કોઈ માણો કે બાધા રાખી કે મારા આ કામ થઈ જાય, માતાજી આ હું કરીશ, માતાજી બાધા પૂરી કરે છે. હા, 35 વર્ષથી મંદિર બનાવ્યું. તે પહેલાં ખાલી મૂર્તિ એકલી જ હતી, પણ મંદિર નહોતું. 35 વર્ષ પહેલાં મંદિર બનાવ્યું. 35 વર્ષનું થઈ ગયું. દર 43 થી 43 આવે ત્યાં માતાજીનો પાઠ ઉત્સવ ઉજવાય છે. એ વખતે બહુ યાત્રાળુ આવે છે. નવચંડી આવે અહીંયા ગાંધીનગર, અમદાવાદ, બોમ્બે, સુરત એ ત્યાંથી બહુ આવે છે. બહારની પબ્લિક બહુ આવે છે કે જેથી કરીને અહીંયા આવે એટલે આનંદ આનંદ થઈ જાય છે. વડ જોવા માટે જ આવે છે. મોદી સાહેબ 2 વખત અહીંયા આવી ગયા, એમને અત્યારે ગ્રાન્ડ ફાળવેલી છે, મોટું મ્યુઝિયમ બને છે. હું પહેલી વાર આવ્યો છું આ મંદિરે અને મેં એક જગ્યાએ રીલમાં જોયું હતું કે 500 વર્ષ જૂનું વડ છે અહીંયા આગળ અને મા કાળી માનું મંદિર છે, એટલે એક ક્યુરિયોસિટી હતી ને જાણવું હતું કે આપણા જ ગુજરાતની અંદર જો આટલું સરસ જગ્યા હોય તો એકવાર એની મુલાકાત તો જરૂર લેવી જોઈએ. પણ આયા પછી એવું લાગે છે કે અદ્ભુત જગ્યા છે અને ઘણી મનની શાંતિ મળે અને જે રીતનું ગ્રીનરી છે અને વાતાવરણ છે એ પ્રમાણે એક અલગ જ અલૌકિક આનંદ મળી રહ્યો છે મને, એટલે બહુ જ સરસ જગ્યા છે, જોવા જેવી છે. થેન્ક યુ.
અને ચૈત્ર સુદ 13 માતાજીનું પ્રાણ પ્રાટોત્સવની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવે છે અને આખા ગામમાં વરઘોડો પણ કાઢવામાં આવે છે તેમજ નવચંડી યજ્ઞ કરવામાં આવે છે। અહીં અમદાવાદ, સુરત, ગાંધીનગર, મુંબઈ, વડોદરા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર સહિતના ગામોમાંથી લોકો આવે છે અને મહાકાલી વડથી ઓળખાતા મંદિરમાં બિરાજમાન શ્રી મહાકાલી માતાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। અહીં આડા દિવસે તો લોકોની અવર જવર રહે જ છે, પણ પૂનમ, નવરાત્રી સહિત તહેવારના દિવસોમાં હજારોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડે છે। તો નવરાત્રી દરમિયાન અહીં માનતામાં માંગેલ ગરબા અહીં મૂકવા આવતા હોય છે અને જે હજારોની સંખ્યામાં ગરબા જોવા મળે છે તો અહીં લોકો આવી રહ્યા છે। અમદાવાદથી આવું છું અને અમે જોયું કે આ એક વડની સરસ જગ્યા છે, એટલે અમને એમ થયું કે ચાલો આટલો જૂનો વડ છે અને કેવી એની મૂળ જગ્યા કઈ, મૂળ વડ કયો એ ખબર નથી પડી, એવું સરસ રીતે આ ડેવલપ થઈ ગયેલું છે અને એવી સરસ જગ્યા જો આપણે અહીંયા હોય તો આપણે કેમ ના જોઈએ, એટલે એ જોવા માટે આવ્યા। પછી ખબર પડી કે અહીંયા તો મહાકાળી માતાનું મંદિર છે અને સરસ મજાનું છે, એટલે અમે લોકો જોવા માટે આવ્યા। ના, ફર્સ્ટ ટાઈમ જ આવ્યા, પણ ખૂબ આનંદ આવે એવું છે અને ખૂબ આમ જેને કહેવાય ને કે આપણને ચારે બાજુથી એમ કે ભક્તિનો દેખાય અને સરસ છે જગ્યા, જગ્યાનું સત દેખાઈ આવે છે। લોકો પોતાની અલગ અલગ માનતા માંગતા હોય છે અને માનતા પૂર્ણ થતા પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવે છે ત્યારે વડની નીચે જ 100 થી પણ વધારે નાની મોટી દુકાનો અને પાથરણા વાળા બેસીને બાળકોના રમકડા, પૂજાનો સામાન, ખાણીપીણી જેવા નાના નાના વ્યવસાય થકી ધંધો કરે છે અને પરિવારની રોજગારી મેળવે છે। તો અહીં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ માના ધામમાં શીશ ઝુકાવવા 2 થી 3 વાર આવ્યા છે। મંદિર લગભગ આશરે 600 થી 700 વર્ષ પુરાણું મંદિર છે અને બહુ પ્રાચીન પ્રતિમાજી છે મહાકાળી માતાજીની। લોકો દર્શનાળુ દૂર દૂરથી આવે છે અને એમની આસ્થા હોય છે, બાધા રાખે છે, એ બધી અહીંયા પૂર્ણ કરે છે। રવિવારે, પૂનમે હજારોની સંખ્યામાં અહીંયા ગાડી શ્રદ્ધાળુઓ બધા આવે છે અને બધાનું કામ માતાજીની કૃપાથી બધું પૂર્ણ થાય છે। નવરાત્રિના સમયે 8મના દિવસે આજુબાજુના ગામડાઓમાંથી પોતાનું ધન, ખેતી વેતી ના તે બધું એમનું સક્સેસફુલ બધું કામ થતું હોય છે, વખતે બાધાઓ પૂર્ણ કરવા માટે ગડીવેલિયા લઈને આવે છે અને 8મના દિવસે સૌથી વધારે હોય છે અને ચૈત્રી પૂનમ ને ચૈત્રી 14ના દિવસે માતાજીનો એટલે નવચંડીનું હવન અને એમની શોભાયાત્રા હોય છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અહીં માના ધામમાં આવી દર્શન કરી ધન્યતા અનુભવી ચૂક્યા છે અને ગુજરાત સરકાર દ્વારા 14.96 કરોડ રૂપિયા મંદિર વિકાસ અર્થે ફાળવવામાં આવ્યા છે અને મંદિરની સામે વડથી દૂર તેનું કામ ચાલી રહ્યું છે। તો આ 500 વર્ષ જેટલું જૂનું વૃક્ષ છે જેમાંથી ઘણી બધી વડવાઈઓ તો એટલી જાડી છે કે અત્યારે તે થડ જેવી લાગે છે અને આ સ્થળ પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસિત થયું છે। બ્યુરો રિપોર્ટ, JSTV, દહેગામ।